गुड मॉर्निंग फ्रेंड्स, धोरण छ ना विद्यार्थियों, तमे आजे गणित शीखवानो छो। गणित में तमे अगाउ भणी गया छो स्थान किंमत, बधाने याद हशे। तो ए स्थान किंमत ने आधारे आपणे आजे नवो स्वाध्याय आठ दशांश संख्याओ आजे आपणे शरू करीशुं। पर पहला सूचना कि दरेक विद्यार्थी पासे जो ईयरफोन होय तो ईयरफोन भराईने बेसे, जेने कारणे मारो अवाज स्पष्ट सांभळी शकशो। हवे आजे स्वाध्याय आठ छे दशांश संख्याओ। तमे अगाउना धोरणमां स्थान किंमत भणी गया छो। ए स्थान किंमत एकम, दशक, सौ, हजार याद हशे बधाने। एवुं तो आपणे त्यांथी थोड़ी शुरुआत करीए एटले तमारो रिविजन थई जाय थोड़ो, बराबर छे? आपणे एनथी आगळ शीखवानुं छे। एकम, दशक, सौ, हजार एवी संख्याओ तमे शीखी गया स्थान किंमतमां। आपणे थोड़ो आगळ शीखवानुं छे एटले के पछी पॉइंट पछी रकम वधी आवशे। तो अहींया ध्यान बधानुं मोबाइलमां हुं भणाववा गयो आप सगळा। पहेलुं आपणे उदाहरण लखीशुं, एकम, दशक, सौ। तमने बधाने खबर छे कि एकम एटले जे रकम होय एनी आ छेल्ली रकम छे सात, एने शुं कहेवाय? एकम कहेवाय। बधाने याद छे एवुं तो, बराबर छे? एकम पाछळथी शरूआत थाय, पछी दशक, दशकमां छ छे अने सौमां पांच छे। आवी रकमो तमने याद छे कि एकममां कोण छे, दशकमां कोण छे, सौमां कोण छे, बराबर छे? तो हवे सांभळजो, हवे आ तो तमे खाली संख्या लखी गई, એકમમાં કોણ, દશકમાં, એની સ્થાન કિંમત તમને ખબર પડી જોઈએ। તો આપણે સ્થાન કિંમત જોડે લખતા જઈએ। એકમમાં સાત છે તો સાતની સાત સ્થાન કિંમત હોય, દશકમાં દશકમાં દસ વારી આવે, સોમાં સો વારી આવે, હજારમાં હજાર વારી આવે। તો અહીંયા એકમમાં સાત છે, દશકમાં છ છે તો છની સ્થાન કિંમત સાઈઠ થશે, અને સો, સો છે પાંચ, પાંચની સ્થાન કિંમત પાંચસો થશે। આવું આપણે તમે આગલા ધોરણમાં ભણી ગયા છો, પહેલા પણ ભણી ગયા છો, ચોથું પાંચમું બહુ ભણી ગયા આવો કે સ્થાન કિંમત લખો, પાંચમાં પણ ઘણું બધું આવ્યું સ્થાન કિંમત લખો। તો એ સ્થાન કિંમત બધાને આવડશે તો જ આ ચેપ્ટર તમને આગળ સમજણ પડશે। એટલે આવું રફ ક્રમમાં તમે દસેક સંખ્યા લખી નાખજો, એકમ, દશક, સો, અને દરેકની સ્થાન પદાર્થે લખી નાખજો, બરોબર છે? હવે આપણે નવું શીખવાનું થોડુંક આગળ આવ્યા છે, નીચે જે તમને પાંચસો સુધી, પણ પછી આ પોઈન્ટ કહેવાય, ઇંગ્લિશમાં પોઈન્ટ દશાંશ સ્તર કહેવાય, અને પછી લખેલા ચોવીસ। હવે આવું આપણે નવું આજે શીખવાનું છે, તો એને આપણે બધા ધ્યાન આપશે બધા અહીંયા। આપણે પોઈન્ટ સુધી રકમ તમારે ભરશે કેટલા પ્રશ્ન, બરોબર છે? આટલું તો તમને આવડે, આ રકમ તમને આવડે, એકમમાં સાત છે, દશકમાં છ છે, અને સોમાં પાંચ છે। પણ આ દશાંશ સ્તર પછી આપણે લખ્યા હતા ચોવીસ, એની પણ સ્થાન કિંમત આપણે શીખવાની છે। ફરી કરી પેલો એકમ, દશક, સો એટલે આપણે આગળની, પણ પોઈન્ટ પછીની એક રકમ પણ હોય, પોઈન્ટ પછી બે રકમ પણ હોય, પોઈન્ટ પછી ત્રણ રકમ પણ હોય શકે છે। તો આપણે શરૂ કરીએ રકમ પહેલી આવે પોઈન્ટ પછી, જેમ કે પોઈન્ટ પછી પહેલી બે રકમ બે જ છે, તો બે ની સ્થાનમાં શું આવે? તો પહેલી રકમ તો બોલાય દશાંશ, શું બોલાશે? દશાંશ। બીજીને બોલાશે સત્તાંશ, ઉપર લખો ફ્રેન્ડ, પોઈન્ટ પછી રકમ પહેલી છે ને એને દશાંશ કહેવાય, એના ચિહ્ન શું લખવું પડે? દસ લખવા પડે, રકમ પહેલી દશાંશ કહેવાય, એના ચિહ્ન શું લખવું પડે? દસ। બીજી રકમ છે એને કહેવાય સત્તાંશ, તો એના ચિહ્નમાં લખવું પડે સો લખવા પડે, અને પોઈન્ટ પછી ત્રીજી રકમ હોય એને કહેવાય સહસ્ત્રાંશ, શું કહેવાશે? સહસ્ત્રાંશ, એના ચિહ્નમાં લખવાના આપણે હજાર। તો રકમ પહેલી બે છે એને દશાંશ કહેવાય, તો બે ના છેદમાં દસ લખવા પડે। બીજી રકમ ચાર છે તો આ દશાંશ, અને બીજી કહેવાય સત્તાંશ, સત્તાંશ ના છેદમાં સો લખવા પડે, અને ત્રીજી રકમ ધારા હોય તો એને કહેવાય સહસ્ત્રાંશ, અને એના છેદમાં હજાર લખવા પડે। અહીં બાજુમાં લખ્યું છે ને, દશાંશ એટલે એક છેદમાં દસ, સત્તાંશ એટલે બીજી રકમ એના એક ના છેદમાં સો, અને સહસ્ત્રાંશ ના છેદમાં હજાર। તો દરેક ની આપણે
स्थान पर लिखेंगे तमने गण खबर पड़े बरोबर है कि शू क्या मांगे है तो आ दशांश ते ना सप्तांश छे एक रकम हो तो शू कहेवाय बे रकम हो तो शू कहेवाय एक रकम जो धारो के एक रकम छे तो आने नौ दशांश कहेवाय शू कहेवाय 305.9 दशांश समझे पड़े कि ना पड़े बे रकम हो तो सप्तांश त्रण रकम हो तो सहस्त्रांश फरीथी पूर्णांक पछी एक रकम हो तो दशांश અને બે રકમ હોય તો સત્તાંશ આ 24 સત્તાંશ કહેવાય શું કહેવાશે 24 સત્તાંશ કહેવાશે તો હું લખું છું અંકુમાર ગુજરાત મળજો આને કહેવાશે 567 કેટલા છે 567 પોઈન્ટ કેટલા પોઈન્ટ પછી 24 તો 24 સત્તાંશ શું કહે 24 सत्तावंश कहवाय रकम पहली बे रकम छे એટલે सत्तावंश कहवाय 24 सत्तावंश एक रकम हो तो 9 दशांश फरीथी एक रकम छे એટલે 9 दशांश बे रकम हो तो 38 सत्तावंश बे रकम छे 24 सत्तावंश त्रण रकम शुं कहवाय तो ए लखीए के आगळ छे 756 અને પછી લખવાનું છે આપણે પોઈન્ટ 756 આવી ગયા પોઈન્ટ 358 જે કહે પૂર્ણાંક એટલે પોઈન્ટ 358 પછી બે જે છે પોઈન્ટ પછી પોઈન્ટ પછી બે જે છે ને 0 6 બે રકમ તો થઈ જાય તો શું કહેવાય ને બે રકમ એટલે 6 દશાંશ કા સતત બોલો એક રકમ હોય આ એક રકમ હોય તો દશાંશ કહેવાશે બે રકમ જે પોઈન્ટ પછી બે રકમ જે 1 અને 2 તો શું કહેવાશે ને સત્તાંશ કહેવાશે કહેવાશે સત્તાંશ કહેવાશે હવે આગળ આપણે કહીએ 19 છે તો લખીએ આપણે 19 પોઈન્ટ પછી બે જણ છે 47 શું છે પોઈન્ટ પછી બે જણ છે ને એટલે એને કહેવાશે 47 એટલે બે રકમ છે ને એક રકમ હોય તો દશાંશ બે રકમ હોય તો સત્તાંશ સમજણ પડશે બધાને હવે અહીંયા જુઓ 305 શું લખ્યું છે એમાં 305 પોઈન્ટ 305 લખી નાખ્યા પોઈન્ટ પછી એક જ રકમ છે ખાલી 9 તો 9 દશાંશ શું કહેવાશે 9 દશાંશ ખબર પડી ગઈ એટલે હવે અહીંયા જો 400 પહેલા છે તો લખી નાખું પહેલા 400 પોઈન્ટ હવે પોઈન્ટ પછી છે 3 જણ છે 3 જણ પહેલું એક રકમ દશાંશ બે રકમ સત્તાંશ 3 રકમ તો સત્તાંશ તો લખવાનું કે 6 3 રકમ છે શું કહેવાશે સહસ્ત્રાંશ ત્રણ રકમ શું કહેવાશે સહસ્ત્રાંશ સમજણ પડી ગયા દાખલામાં આ બધાને આટલું આવડું જે સંખ્યાના અંકોનું આપણે શું કર્યું સપ્તર અશબ્દો છે એવું જ છે દશાંશ એટલે પોઈન્ટ પછી એક સંખ્યા સત્તાંશ એટલે પોઈન્ટ પછી બે સંખ્યા સહસ્ત્રાંશ તો પોઈન્ટ પછી ત્રણ સંખ્યા આવું તમારે વારંવાર રિપીટ કરતા રહેશો એટલે તમારે કોઈ ભૂલ નહીં પડે હવે શબ્દો છે નવ દશાંશ તો જે એક નવ દશાંશ છે તો આપણે લવ નવ લખી નાખો બરોબર છે આ દશાંશ એનો મતલબ શું થાય દશાંશ છે મતલબ કોનો 10 લખવા પડશે સત્તાંશ ના 100 તો નવ ધારે પોઈન્ટ પર કેટલી સંખ્યા હોય દશાંશ ના પોઈન્ટ પર એક સંખ્યા હોય તો આને કહેવાય નવ દશાંશ સમજો પડી ગયા હવે દશાંશ એટલે પોઈન્ટ પર એક સંખ્યા હોય છે જેમ કે અહીંયા જો ત્રણ દશક દશકમાં ત્રણ છે અને આઠ દશાંશ છે તો દશક કોને કહેવાય બોલો એકમ દશક ખબર પડી પોઈન્ટ પછી એકમમાં કોઈ નથી પણ દશકમાં ત્રણ છે દશકમાં કોણ છે ત્રણ છે અને પછી આઠ દશાંશ તો છે આઠ આવી ગયા ફરી સાંભળજો દશક પહેલા દશક કોને કહેવાય તો એકમ આ પોઈન્ટ છે
એકમ મતલબ કોઈ છે જ નહીં એટલે એકમ મતલબ આપણે ઝીરો કરી નાખ્યું અને દશકમાં ત્રણ આવી ગયા એટલે ત્રણ દશક થઈ ગયા એકમમાં કોઈ નથી એટલે ઝીરો દશકમાં ત્રણ લખી ગયા હવે દશાંશ છે દશાંશ પોઈન્ટ પછી એક જ રકમ હોય તેને શું કહેવાય દશાંશ કહેવાશે સમજ પડી ગયું તને આગળ જુઓ પંદર પોઈન્ટ પંદર પોઈન્ટ આગળ પંદર પછી પોઈન્ટ કરી નાખો પણ આઠ શું આઠ આપણે સત્તર રકમ નીકળે છે આઠ સત્તાવંશ આઠ સત્તાવંશ છે તો પેલા પંદર પોઈન્ટ હા સત્તાવંશ છે સત્તાવંશ ક્યાં તો પોઈન્ટ પછી રકમ પહેલી દશાંશ કહેવાય દશાંશ છે નહીં સત્તાવંશ માં પણ ફક્ત આઠ છે એટલે આઠ સત્તાવંશ થઈ ગયા ત્રણસો બે ત્રણસો બે ત્રણસો બે લખી નાખીએ ત્રણસો બે ત્રણસો બે પતી ગયા હવે સહસ્ત્રાંશ કીધું સહસ્ત્રાંશ નો અર્થ પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય દશાંશમાં પોઈન્ટ પછી એક સંખ્યા હોય સત્તાવંશમાં પોઈન્ટ પછી બે સંખ્યા હોય ત્યારે સહસ્ત્રાંશમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય ત્રણ ત્રણ દિન છે ને તો આગળ પોઈન્ટ કે જીરો કરી દઉં એટલે દશાંશ સત્તાવંશ ને સહસ્ત્રાંશ ત્રણસો બે સહસ્ત્રાંશ થઈ ગયા હા નવસો પોઈન્ટ તો પેલા નવસો પછી પોઈન્ટ કરી નાખ્યું મેં નવસો પછી પોઈન્ટ નવ સત્તાવંશ નહીં નવ સત્તાવંશ છે તો સત્તાવંશ કેટલા પોઈન્ટ પછી રકમ પહેલી દશાંશ દશાંશ નહીં આપી અને સત્તાવંશ શું આપી આપણને નવ આપ્યું છે ખબર પડી ગઈ દશાંશ કહેતો દશાંશમાં રકમ સત્તાવંશ કહેતો સત્તાવંશમાં આમાં દશાંશ શું સત્તાવંશ હતું દશાંશ નું શું દશાંશમાં શૂન્ય મૂકીએ આપણે એવું દાખલા છે આઠ ના છેદમાં દસ જો દસ છેદમાં છેદમાં દસ શું કહેવાય દશાંશ એમાં શું લખાશે આઠ દશાંશ ઊંધું શું બે ચાલુ કરે આપણે પંદર ના છેદમાં સો છે તો પંદર ના છેદમાં સો હોય છેદમાં સો શું કહે દસ હોય છેદમાં દશાંશ સો હોય તો સત્તાવંશ સો હોય તો સત્તાવંશ હવે આગળ સોળ છે છવ્વીસ છેદમાં સો પેલા સોળ લખી નાખું સોળ આને કહેવાય પૂર્ણાંક મતલબ પોઈન્ટ ઇંગ્લિશમાં શું શબ્દ લખીએ આપણે પોઈન્ટ પણ લખાય પૂર્ણાંક પણ લખાય છવ્વીસ આ છેદમાં સો છે તો દશાંશ કહેવાય સત્તાવંશ કહેવાય સહસ્ત્રાંશ કહેવાય પછી સો છે તો શું કહેશે શું કહે સો ને સત્તાવંશ કહેવાશે શું કહે સો ને સત્તાવંશ કહેવાશે હવે અઢાર અઢાર ના છેદમાં કેટલા છે અઢાર ના છેદમાં હજાર છે તો હજાર શું કહે ને સહસ્ત્રાંશ કહેવાશે હજાર શું કહેવાશે સહસ્ત્રાંશ કહેવાશે પાછું નવ પૂર્ણાંક કહ્યું આને કહેવાય નવ પૂર્ણાંક સાત સાત ના છેદમાં જો કોણ છે હજાર છે તો સાત ના છેદમાં દસ હતો શું કેન્દ્ર સાત ના દસ હતો તો લખાય સાત દશાંશ સાત દશાંશ અને સો હોય તો લખાય નવ પૂર્ણાંક સાત સત્તાવંશ પણ આપણી પાસે કેટલા જીરો છે ત્રણ પેલા હજાર કહેવાય ને તેને કહેવાશે સહસ્ત્રાંશ શું કહેવાશે સહસ્ત્રાંશ આવડે ના આવડે આ રકમ ને આપણે અપૂર્ણાંક કહેવાય કે રીતે સાંભળજો પૂર્ણાંક પછી એક સંખ્યા હોય તો દશાંશ પૂર્ણાંક પછી બે સંખ્યા હોય તો સત્તાવંશ અને ત્રણ સંખ્યા હોય તો સહસ્ત્રાંશ ચેક કરજો ઝીરો છે પછી પૂર્ણાંક પછી નવ છે એટલે પોઈન્ટ કહેવાય પોઈન્ટ પછી એક જ રકમ છે શું રકમ છે એકમાં દસ લખવાના કેમ કે આ નવ પોઈન્ટ પછી સંખ્યા દશાંશ કહેવાય તો દશાંશ ના દસ સત્તાવંશ ના સો સહસ્ત્રાંશ ના હજાર એમાં આવું છે બીજી રકમ અડતાલીસ છે પોઈન્ટ પછી બે જણ છે તો દશાંશ અને સત્તાવંશ સત્તાવંશ ના શું આવશે સો આવશે અહીંયા ચેક કરો પોઈન્ટ પછી એક બે ને ત્રણ જણ છે ત્રણ જણ છે મતલબ કે દશાંશમાં એક જણ હોય
અહીંયા 0 0 ના છેદમાં 10 કારણ કે પોઈન્ટ પછી રકમ પહેલી શૂન છે બીજી 6 છે 6 ના છેદમાં 100 10 3 નથી અહીંયા પણ ઉચ્ચ છે આ રકમ લખીને બરાબર 7 600 થાય તો 6 ની 600 1 ની 10 અને 9 ની 9 એકમમાં 9 છે દશકમાં 1 છે અને 100 માં 6 છે પોઈન્ટ પછી રકમ પહેલી 4 તો 4 ના છેદમાં 10 7 7 ના છેદમાં 100 સહસ્ત્રાંશ આમાં પણ નથી હવે હજી દાખલા બાકી 2 305 એકમમાં 5 દશકમાં 0 નો 0 100 માં 3 છે ભી તો 3 ની 300 હવે પોઈન્ટ પછી એક જ રકમ છે ખાલી 9 તો 9 ના છેદમાં 10 કારણ કે પહેલી રકમ છે દશાંશ કહેવાય એટલે 10 વાળી હવે 400 તો એકમમાં 0 દશકમાં 0 100 માં 400 દશાંશ રકમ પહેલી 0 ના છેદમાં 10 બીજી પણ 0 ના છેદમાં 100 અને 6 ના છેદમાં 1000 આ એની સ્થાન કિંમત છે બધાનું તો આટલું બધું તમારે વિડીયોમાં જોઈને નોટમાં લખી નાખવાનું છે અને મેં કીધું આ પ્રેક્ટિસ વર્કમાં પણ તમારે જોઈ લેવાનું કે જેટલી વસ્તુ મેં લખાય છે પ્રેક્ટિસ વર્કમાં સૂચના ધોરણ 8.1 8.2 બંનેમાં અને એ પ્રમાણે દાખલા લખીને સ્થાન કિંમત સાંકળ્યું હોય શબ્દોમાં અંકોમાં સાદા અપૂર્ણાંકમાં બરાબર અપૂર્ણાંકનો શબ્દોમાં શબ્દોનો અપૂર્ણાંકમાં આ બધી સૂચનાઓ તમારે જોવાની પ્રેક્ટિસ વર્ક હોય તો પ્રેક્ટિસ વર્ક માંથી સ્વાપ હોતી તો સ્વાપ હોતું નથી બંને હોય તો બંને લખી હોય સ્વાપ હોતી નું સ્વાપ હોતું લખજો પણ પેન્સિલથી લખજો એટલે ભૂલ પડે તો ચેક ચેક થાય નહીં જેની પાસે પ્રેક્ટિસ હોય તો પ્રેક્ટિસ લખશે કારણ કે હું તમને લેસન આપવાનું છું પ્રેક્ટિસ વર્કનું ખોટા પાડી નહીં એ બધા પ્રેક્ટિસ વર્ક લખવાનું લેસનમાં પણ આટલું લેસન લખવાનું કોઈ નાખો જેટલું મેં લખાવ્યું સ્વાધ્યાય 8 આજે ભાગ પહેલો આપણે પૂરો થાય છે બરોબર છે ભાગ બીજો કાલે આવશે પણ ત્યાં સુધી બધા નોટમાં સારા અક્ષર લખીને કમ્પ્લીટ કરી નાખશે તૈયાર પણ કરી નાખશે તૈયાર કરવાનું એકદમ દશક સ્વરૂપમાં ભણી ગયા છું નવું શું ભણવાનું આવ્યું પોઈન્ટ પછી પહેલી રકમ દશાંશ બીજી રકમ સતાંશ ત્રીજી રકમ સહસ્ત્રાંશ તો આટલું તમારે યાદ રાખવાનું તેટલું યાદ કરીને લખી નાખશે તૈયાર કરી નાખશે બાય